અમદાવાદથી અત્યારે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનરે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને લઈને કલમ 144 લાગુ કર્યો છે. 60 દિવસ સુધી અમદાવાદ શહેરમાં કલમ 144 લાગુ રહેશે. તો અમદાવાદ શહેરમાં શહેર પોલીસ કમિશનરે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને લઈને કલમ 144 લાગુ કરી દીધો છે. તો અમદાવાદ શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં શહેર પોલીસ કમિશનરે કલમ 144 લાગુ કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને લઈને શહેર પોલીસ કમિશનરે 144 લાગુ કરી દીધો છે. ત્યારે 60 દિવસ સુધી કલમ 144 લાગુ રહેશે. તો હાર્દિક પટેલને ઉપવાસ માટે મંજૂરી ન મળી ત્યારે હાર્દિકને પોતાના ઘરે ઉપવાસ માટે પણ મંજૂરી નથી મળી. તો અત્યારે આપણી સાથે પાસ કન્વીનર જયેશ પટેલ જોડાઈ ગયા છે. જી જયેશ પટેલ, જણાવશો કે અમદાવાદમાં હાર્દિકના ઉપવાસ પહેલા 144 લાગુ કરી દેવામાં આવી છે, તો તેના વિશે તમે શું કહેશો? ગુજરાતની અંદર જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે એનું અમે સન્માન કરીએ છીએ અને કરતા પણ રહીશું. પણ એક વાત આપને જણાવી દઉં કે ગુજરાતની અંદર અને આખા દેશની અંદર 144 ની કલમ રમેશ લાગુ કરેલી જ હોય છે. પણ જે તે સમયે કોઈ કાર્યક્રમ હોય, કોઈ રાજકીય પાર્ટીના કે કોઈ સામાજિક સંસ્થાના કોઈ પણ કાર્યક્રમ હોય, એની પોલીસ મંજૂરી માંગવામાં આવે છે અને પોલીસની મંજૂરી આપ્યા બાદ એ કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે. એ જ પ્રમાણે કાયદાને અનુસાર અમે મંજૂરી માંગેલી છે અને જે અમારા સ્થળની જે ફેરબદલ કરવામાં આવી છે એને લઈને પણ અમે પોલીસમાં જાણ કરીશું, એની મંજૂરી માંગીશું અને ત્યારબાદ અમે અમારા ઉપવાસ શરૂ કરીશું. અને હાર્દિક પટેલ એમના ઘરેથી ઉપવાસ કરવાના છે, એમના ઘરેથી ઉપવાસ કરવા માટે એમને કોઈ પરમિશનની જરૂર હોતી નથી, પણ તેમ છતાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિના ભાગરૂપે અમે મંજૂરી માંગી લઈશું. જી જયેશજી, તો હાર્દિકને ઉપવાસ સ્થળ માટે પણ મંજૂરી આપવામાં ન આવી તો તે અંગે તમે શું કહેવા માંગશો? ઉપવાસ સ્થળ અંગે જે મંજૂરી ના આપવામાં આવી એ સરકારનું જે અત્યારે જે સરકારી તંત્ર છે એની ઉપરનું જે તાનાશાહી છે એ અમે જોઈ છે અને ગુજરાતની જનતાએ પણ જોઈ છે. ગઈકાલે પણ આખો જે ડ્રામા જે સરકાર દ્વારા કરવામાં આવ્યો એ પણ આ ગુજરાતની જનતાએ નિહાળ્યો છે અને ત્યારબાદ ગુજરાતની જનતા એ સૌ જાણે છે, એ બુદ્ધિશાળી છે અને એમને નિર્ણય કરતા આવડે છે અને સમય આવે એમનો જવાબ ગુજરાતની જનતા એમને આપી દેશે. જી જયેશજી, તો આગામી સમયમાં તમારી રણનીતિ કેવી રહેશે? અમારું જે ઉપવાસનું આંદોલન 25 તારીખનું જે જાહેર કરવામાં આવ્યું છે, જે હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર બેસવાના છે, એ રાબેતા મુજબ નિર્ધારિત સમય પ્રમાણે હાર્દિક પટેલ ઉપવાસ પર બેસી જશે અને અમારું ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે. અને એમાં જો કોઈ પણ રાજકીય ઇશારે કોઈ પણ કાવતરું કરવામાં આવશે અને હાર્દિક પટેલને જેલમાં જેલ ભેગો કરવામાં આવશે તો હાર્દિક પટેલ જેલમાંથી પણ ઉપવાસ કરવાનો છે અને એના સમર્થનની અંદર ગુજરાતની અંદર 12,000 અને લાખોની સંખ્યામાં લોકો ઉપવાસ પર બેસશે. જો અમને શાંતિથી મંજૂરી આપવા દેવામાં આવશે તો અમે દરેક રોજ અલગ અલગ જિલ્લા અને તાલુકાના લોકોને બોલાવી અને અમે વ્યવસ્થિત પ્લાનિંગથી કાર્યક્રમ કરવા માંગીએ છીએ, પણ અમને મંજૂરી આપવામાં નહીં આવે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળે એમાં સરકારની જો કોઈ જવાબદારી ના બનતી હોય તો અમને કદાચ સરકાર મંજૂરી નહીં આપવા દે એ અમે જાણીએ છીએ. પણ સરકાર એવું ઈચ્છી રહી છે, ગઈકાલનું જે આખી ઘટના બની, ગઈકાલનો જે નિકોલની અંદર જે ડ્રામા રચાયો એની પાછળ સરકારનો હાથ છે. સરકાર ક્યાંક ને ક્યાંક પોલીસ અને પાટીદાર વચ્ચે ઘર્ષણ થાય એવા મહત્વનો રોલ ભજવી રહી છે. સરકાર પોલીસ પરથી લોકોને ભરોસો ઉઠી જાય એવું કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અત્યારે. જી જયેશજી, ધન્યવાદ આ સમગ્ર માહિતી માટે. તો અમદાવાદ શહેરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને લઈને કલમ 144 લાગુ કરી દીધી છે. ત્યારે હાર્દિક પટેલના સમર્થકો કહી રહ્યા છે કે હાર્દિક પટેલને ભલે ગમે તેટલી કલમ 144 લાગુ કરી દેવામાં આવે, પરંતુ હાર્દિક પટેલનો આમરણાંત ઉપવાસ તો જારી રહેશે. 60 દિવસ સુધી લાગુ રહેશે કલમ 144.